ચાલો મિત્રો ધ્યાન આપશો કે આપણે સંતુલન અચળાંકનું જે અનુપ્રયોગો જોયા છે એ અનુપ્રયોગોના સંદર્ભમાં જે આગળનો મુદ્દો જોયો આપણે કેસી અને ક્યુસીનો, પણ હવે આપણે સ્પેસિફિક વાત કરીએ છીએ કે કેસી અને કેપીના મૂલ્યો જે સરખા મળે છે પ્રક્રિયક અને નિપજના સંદર્ભમાં, એ મૂલ્યોને હવે આપણે પ્રક્રિયક અને નિપજના સંદર્ભમાં રજૂ કરીએ છીએ. અને એમાં અનુપ્રયોગમાં એક મુદ્દો પણ આપણે જોયો હતો કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા એકબીજાના કેવા છે, વ્યસ્ત છે, બરાબર. અને જો બંને વ્યસ્ત હોય તો એ દરમિયાન બંનેનો સંતુલન અચળાંક સરખો છે, પણ સંબંધ આપણે કયો બતાવવાનો, વ્યસ્ત સંબંધ બતાવીએ છીએ. તો એ વ્યસ્ત સંબંધના આધારિત આપણે આ ખ્યાલને આ રીતે પણ આપણે રજૂ કરીશું કે નિપજ ચલે છે 1/ પ્રક્રિયક, એટલે એ પ્રક્રિયા કઈ થઈ, આપણી વ્યસ્ત પ્રકારની પ્રક્રિયા આપણે જોવા મળશે, બરાબર. ચાલો તો આ સાથે આપણે બીજા ત્રણ ખ્યાલોનો સંબંધ અહીંયા જોવાનો છે. તો સૌપ્રથમ જે ખ્યાલ છે એ જોઈએ છે કે કેસી ગ્રેટર દેન 10^3, એટલે કે કેસીનું જે મૂલ્ય છે આ મૂલ્ય 1000 કરતાં કેવું છે વધારે જો હોય તો એ દરમિયાન પ્રક્રિયા કઈ દિશામાં જાય છે, કાં તો નિપજ મળે છે કે નહીં એ આપણે દર્શાવીએ છીએ. ઓકે, તો ચાલો તો પહેલાં આ કન્ડિશનની અંદર વાત કરીએ કે કેસીનું મૂલ્ય જ્યારે 1000 કરતાં વધારે હોય તો એ દરમિયાન પ્રક્રિયક કરતાં જે નિપજ છે નિપજનું પ્રમાણ કેવું મળે છે, વધારે મળે છે, બરાબર. અને જ્યારે પ્રક્રિયક કરતાં નિપજ વધારે મળતી હોય તો એ દરમિયાન પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે પણ પહોંચે છે, અને પ્રક્રિયા કઈ દિશામાં જાય છે, પુરોગામી દિશામાં પ્રક્રિયા જાય છે. યાદ રાખશો પ્રક્રિયા જમણી બાજુએ જતી હોય તો પ્રક્રિયા પૂર્ણ થશે અને નિપજ પણ કેવી મળશે, આપણે વધારે મળે છે. ઓકે, તો આ જેટલી પણ આપણે એક્ઝામ્પલમાં પ્રક્રિયાઓ જોઈશું આ પ્રક્રિયા આપની પુરોગામી દિશામાં થતી હશે, અને એના જે મૂલ્યો છે એ મૂલ્યો 1000 કરતાં કેવા હશે આપણે વધારે જોવા મળશે, એટલે મૂલ્ય કેસીનું હશે, બરાબર. તો એમાં પહેલું જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ આપ્યું છે આપણે કે 500 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રક્રિયા દ્વારા પાણી બને છે. તો આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાનો જે સંતુલન અચળાંક છે એનું મૂલ્ય જે આપેલું છે આપણે 2.4×10^47. ઓકે, તો આ 2.4×10^7 વાત કરીએ તો આ મૂલ્ય કેવું છે અત્યારે, તો 1000 કરતાં કેવું છે વધારે છે, બરાબર. જો વધારે હોય તો આ બાજુનું મૂલ્ય કેવું થશે, વધુ કહેવાશે. તો એ દરમિયાન શું થશે, નિપજનું પ્રમાણ કેવું મળશે આપણે, વધારે મળશે. ઓકે મિત્રો, એટલે યાદ રાખશો પ્રક્રિયા પુરોગામી દિશાને નિપજનું પ્રમાણ વધારે. સામે બીજા નંબરની જે પ્રક્રિયા છે કે 300 કેલ્વિન તાપમાને H2Cl2ની પ્રક્રિયાથી HCl મળે છે, તો એ દરમિયાન મૂલ્ય 4×10^31 આપ્યું છે. તો આ દરમિયાન પણ જોઈ શકો તમે કે આ મૂલ્ય પણ કેવું છે, 1000 કરતાં વધારે છે. તો પ્રક્રિયા કઈ દિશામાં થશે, પુરોગામી દિશામાં. અને સેમ ત્રીજી પ્રક્રિયાની અંદર વાત કરીએ તો ત્યાં હાઇડ્રોજન અને બ્રોમિનની પ્રક્રિયાથી જે HBr મળે છે એનું મૂલ્ય પણ આપણે આપ્યું છે, કેટલું છે, 5.4×10^18. તો આ મૂલ્ય પણ આપણું કેવું છે, 1000 કરતાં વધારે છે. એટલે ત્રણેય જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયામાં પુરોગામી પ્રક્રિયા થશે અને નિપજ કેવી હશે આપણું, નિપજનું મૂલ્ય વધારે મળે છે. ઓકે મિત્રો, ચાલો સેમ વાત કરીએ સેકન્ડ મુદ્દાની અંદર કે સેકન્ડ સ્ટેજની અંદર કે કેસી લેસ દેન 10^-3. જો 10^-3 એટલે 0.001, બરાબર, કે કેસીનું મૂલ્ય આના કરતાં પણ ઓછું હોય તો એ દરમિયાન પ્રક્રિયા કઈ થશે આપની, પુરોગામી નહીં થતા પ્રક્રિયા પ્રતિગામી દિશામાં, એટલે મૂળ જે પ્રક્રિયક છે એ શું થશે, પ્રક્રિયામાં આપણે પાછો મળશે, બરાબર. ચાલો તો એ દરમિયાન નિપજ મળશે નહીં. તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો પહેલું એક્ઝામ્પલ H2O2નું વિઘટનનું છે. તો આ વિઘટનમાં કેસીનું મૂલ્ય આપ્યું છે કેટલું, 4.1×10^-48. તો આ મૂલ્યને આપણે કમ્પેર કરીએ તો આ મૂલ્ય કેવું છે કે 0.001 કરતાં પણ કેવું છે, ઓછું છે, બરાબર. જો આના કરતાં પણ ઓછું હોય તો પ્રક્રિયા કઈ દિશામાં થઈ, આપની મૂળ દિશામાં પાછી આવશે, એટલે પ્રતિગામી. અને એ દરમિયાન મૂળ પ્રક્રિયા શું થશે, પાછો મળે છે. સેમ એ બીજી પ્રક્રિયા નાઇટ્રોજન અને ઓક્સિજનની પ્રક્રિયાથી NO મળે છે. આ પ્રક્રિયાનું મૂલ્ય પણ જોશો કેટલું છે, 4.1×10^-31 છે. તો આમાં પણ મૂલ્ય કેવું થાય છે, ઓછું છે, એટલે કેસીનું મૂલ્ય ઓછું હશે, પ્રક્રિયા પાછી મૂળ દિશામાં હશે, એટલે નિપજ આપણે મળશે નહીં. ઓકે, અને જે ત્રીજો ખ્યાલ છે, ત્રીજા ખ્યાલની અંદર વાત કરીએ કે કેસીનું મૂલ્ય ક્યાં હોવું જોઈએ, તો 10^-3 થી 10^+3ના ગાળામાં હોય તો એ દરમિયાન પ્રક્રિયક અને જે નિપજો છે બંનેના મૂલ્યો કેવા છે, ત્યાં આપણે સ્થિતિ આપણે એક સંતુલન જેવી સ્થિતિ ત્યાં આપણે જોઈ શકીએ છીએ, બરાબર.
તો એના એક્ઝામ્પલ પણ આપણે બે આપ્યા છે કે H2 અને I2 ની પ્રક્રિયાથી HI બને છે તે એ દરમિયાન KC નું મૂલ્ય કેટલું છે 57 જેટલું મળે છે. તો આ મૂલ્યની વાત કરીએ તો આ મૂલ્ય પણ કેવું હશે આપણું અહીંયા કે 10^-3 થી 10^-3 ની ગાળામાં હશે. જો આ ગાળામાં હશે તો ત્યાં સંતુલન અને પ્રક્રિયક અને નિપજો કેવા છે ત્યાં સરખા જોવા મળશે. ઓકે મિત્રો, અને સેમ બીજા એક્ઝામ્પલમાં વાત કરી કે N2O4નું જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર પણ સેમ આપણે મૂલ્ય આ બંનેના ગાળામાં જ જોવા મળે છે. ઓકે, તો એને આપણે ગ્રાફના સંદર્ભમાં શીખીએ તો આ જે એરો છે આ એરોની અંદર KCથી તમે જમણી બાજુ તરફ જાઓ છો તો એ દરમિયાન પ્રક્રિયા કઈ થશે આપની પુરોગામી થશે, અને પુરોગામી હશે તો શું મળશે તમને નિપજ મળશે અને પ્રક્રિયા પૂર્ણ થવાના આરે હશે. જો તમે લેફ્ટ સાઈડ પર જાઓ છો તો એ દરમિયાન શું થશે પ્રક્રિયામાં મૂળ પ્રક્રિયક શું થશે પાછો મળશે. બરાબર, એટલે મૂળ પ્રક્રિયક જો પાછો મળશે તો એ પ્રક્રિયા પૂર્ણ થયેલી ના હોય એમ આપણે કહીશું. અને વચ્ચે જે ભાગ છે કેસીનો આ ભાગ પર હોય તો એ દરમિયાન પ્રક્રિયક અને નિપજ બંને કેવા હશે ત્યાં સરખા આપણે જોવા મળશે. ઓકે મિત્રો, તો આ પ્રાકથન સાથેનો આ જે ખ્યાલ છે એ ખ્યાલના આધારે તમે સમજી શકો છો કે પુરોગામી પ્રતિગામી પ્રક્રિયા ક્યારે થાય છે અને કઈ કન્ડિશન પર આપણે એને દર્શાવીએ છીએ. ઓકે, અને આ સાથે જે આપણે ક્યુટન્ટ એટલે પ્રક્રિયા ભાગફળનો ખ્યાલ છે એ ખ્યાલને પણ આપણે દર્શાવ્યો છે. એને પણ હું ફરીથી હાઈલાઇટ કરું છું કે ત્રણ કન્ડિશનની વાત કરી હતી એમાં આપણે કે QC ગ્રેટર દેન KC, બીજો હતો QC લેસ દેન KC અને QC ઇક્વલ KC. બરાબર, આ ત્રણ ખ્યાલની પણ આપણે વાત કરી. જો ગ્રેટર દેન ફોર્મની અંદર વાત કરી તો પ્રક્રિયા કઈ હશે આપની પ્રક્રિયકની દિશામાં પ્રક્રિયા જશે, QC લેસ દેન KC ની અંદર પ્રક્રિયા પુરોગામી ફોર્મ પર હશે, અને QC ઇક્વલ KC ની અંદર વાત કરીએ તો પ્રક્રિયા કઈ સ્થિતિ પર હશે આપની સંતુલન સ્થિતિ પર જોવા મળશે. ઓકે મિત્રો, ચાલો તો આ વસ્તુને પણ તમે વ્યવસ્થિત નોટ્સ કરશો અને તૈયાર કરશો, કારણ કે આના સંદર્ભમાં જે દાખલાઓ છે એ દાખલાઓની અંદર તમે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાને ઓળખી શકો છો. ઓકે મિત્રો, ચાલો મિત્રો, આ સાથે જ એક્ઝામ્પલ 7.7 અને એક્ઝામ્પલ 7.8 આપ્યા છે. એક્ઝામ્પલની ગણતરી કરવા માટે આ જ સૂત્રોને આપણે ઉપયોગ અહીંયા કરવાનો છે. તો સિમ્પલી હું આ જે દાખલો છે આને દર્શાવું છું. એની અંદર જોશો તમે કે 2A ગીવ્સ જે પ્રક્રિયા છે B+C નિપજ આપણે મળે છે. બરાબર, તો આનામાં KC નું મૂલ્ય આપ્યું છે આપણે 2×10^-3. બરાબર, અને જે સાંદ્રતાની વાત કરીએ એ બી અને સી એ સાંદ્રતા પણ કેટલી છે 4 આપી છે. ઓકે, તો આના આધારે આપણે શું કરવાનું છે કે QC અને KC નો સંબંધ મેળવવાનો છે. ઓકે ચાલો, તો અહીંયા જોઈએ પ્રક્રિયાની અંદર કે ટી સમય શરૂઆતની સાંદ્રતા કે જે શરૂઆતનો સમય છે એ વખતે સાંદ્રતા તો આપેલી છે, કેટલી છે આપને આપેલી 3×10^-4 આપી છે. ઓકે, હવે ટી સમય સાંદ્રતા એટલે શરૂઆતમાં પ્રક્રિયા જેમ જેમ આગળ વધે છે તો પ્રક્રિયા જો સંતુલન સ્થિતિ પર આવતી હોય તો એ દરમિયાન પ્રક્રિયક અને નિપજના મૂલ્યો કેવા થાય છે સરખા થતા હોય છે. બરાબર, જો સરખા થતા હોય તો ત્રણેયની સાંદ્રતા પણ આપણે કેવી આપી છે અહીંયા સરખી જ આપી છે, તો એ સાંદ્રતાઓને આપણે અહીંયા લખીએ છીએ. ચાલો, હવે આને પ્રક્રિયા ભાગફળને રજૂ કરવો હોય તો આના માટેનો સંતુલન અચળાંક જે લખીએ છીએ એ સંતુલન અચળાંકને આપણે QCના સંદર્ભમાં લખીએ તો આ રીતે લખાશે કન્સન્ટ્રેશન ઓફ બી કન્સન્ટ્રેશન ઓફ સી ડિવાઇડેડ બાય કન્સન્ટ્રેશન ઓફ એ, અને આગળ જે છે તત્વયુગમિતીય ગુણાંક જેને આપણે ઘાતાંકના સંદર્ભમાં રજૂ કરીએ છીએ તો ઉપર શું લખીશું આપણે 2 ઘાતને દર્શાવીએ છીએ. બરાબર, બસ આની અંદર શું કરીએ આપણે દરેકની વેલ્યુને પુટઅપ કરીએ છીએ, બધાની વેલ્યુ સેમ જ છે, નીચે શું થશે સ્ક્વેર. તો જો આનો જવાબ જો ગણતરી કરશો તો જવાબ કેટલો આવે છે આપનો 1 આવે છે. ઓકે, હવે આનો જવાબ જે આપણે QC નો આન્સર આપણે આવે છે 1. બરાબર, અને K નું જે મૂલ્ય છે એ K નું મૂલ્ય આપેલું છે, KC નું કેટલું આપ્યું છે 2×10^-3. બરાબર, હવે આ QC અને KC ના આપણે ખ્યાલ શીખ્યા છે તો એમાંથી અહીંયા કયો ખ્યાલ આવે છે આપણે જોઈએ. તો આ દરમિયાન QC નું મૂલ્ય KC કરતાં શું થાય છે વધારે છે. જો KC નું મૂલ્ય વધી જાય છે તો પ્રક્રિયા આપની કઈ થશે પ્રતિગામી પ્રક્રિયા થશે. ઓકે મિત્રો, તો આ રીતે આ પ્રક્રિયાને આપણે પ્રતિગામી છે આ રીતે રજૂ કરી શકીએ. ઓકે, અને આના સાથે જે બીજો દાખલો આપ્યો છે 7.8 7.8 દાખલાને પણ આપણે ગણતરી કરીએ છીએ.
ચાલો મિત્રો, આ દાખલાની અંદર જોશો તો 13.8 ગ્રામ N2O4 એક લીટર કદના પ્રક્રિયા પાત્રમાં 400 કેલ્વિન તાપમાને લેવામાં આવે છે, પછી સંતુલનની પ્રક્રિયા પ્રાપ્ત થાય છે. તો આ દરમિયાન સંતુલને દબાણ આપ્યું છે 9.15 બાર. તો આ દરમિયાન KC, KP અને સંતુલને આંશિક દબાણની ગણતરી કરવાની છે. ઓકે, ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જોઈએ આપણે કે કઈ કન્ડિશનનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ કન્ડિશનની અંદર વાયુમય કન્ડિશન આપી છે, ગ્રામ પણ આપ્યો છે. તો આ દરમિયાન આપણે આદર્શ ખ્યાલને અહીંયા લઈએ છીએ, અને આદર્શ ખ્યાલની વાત કરીએ તો કયું સમીકરણ વાપરીશું આપણે? આદર્શ વાયુ સમીકરણ, PV ઇઝ ઇક્વલ ટુ NRT, બરાબર. તો એના માટે સૌપ્રથમ જે ગણતરી છે, ગણતરીની અંદર જે રિક્વાયરમેન્ટ છે એમાં N2O4નું આણ્વીય દળ આપણે મેળવીએ તો એ આપને કેટલું મળશે? 92 ગ્રામ જેટલું. પછી N2O4ના મોલ, મોલ માટેનું સૂત્ર જાણીએ છીએ કે વજનના છેદમાં આણ્વીય દળ. તો વજન આપણે શરૂઆતમાં જ આપ્યું છે 13.8, અને આણ્વીય દળ મેળવ્યું છે 92, એટલે મોલ N કેટલા મળશે આપણે? 0.15 જેટલા મોલ આપણે મળશે, કારણ કે PV ઇઝ ઇક્વલ ટુ NRTમાં એનની વેલ્યુ આપણે પુટઅપ કરવી પડશે. પછી તાપમાન આપ્યું છે 400 કેલ્વિન, વાયુ અચળાંક છે 0.083, આપણે એને બારમાં લઈશું કારણ કે વાયુમય કન્ડિશન છે. બસ આ વેલ્યુને આપણે સમીકરણમાં મૂકીએ છીએ, અને એ સમીકરણ કહ્યું આપનું PV ઇઝ ઇક્વલ ટુ NRT. તો આપણે દબાણની ગણતરી કરી છે તો સૂત્રનો કરતા બનાવીએ છીએ, તો લખાશે NRTના છેદમાં V, દરેકની વેલ્યુ આપણે મૂકી. તો આની ગણતરી આપણે કરીએ તો એ દરમિયાન જે પીનું મૂલ્ય છે કેટલું છે? 4.98 જેટલું આપણે મળશે, બરાબર. હવે 4.98 જેટલી વેલ્યુ આપણે મળ્યા પછી હવે આપણે પ્રક્રિયા લખીએ કે N2O4 બરાબર ગેસીસની પ્રક્રિયા છે. તો આ દરમિયાન નીપજ મળે છે NO2, બરાબર, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો આ દરમિયાન જો પ્રારંભિક દબાણની કન્ડિશન પર વાત કરીએ તો શરૂઆતમાં જે દબાણ છે એ આપેલું છે કેટલું? 4.98 જેટલું આપેલું છે, બરાબર. જ્યારે આપણે શરૂઆતની પ્રક્રિયા છે તો એ દરમિયાન નીપજ મળશે નહીં, તો એ દરમિયાન દબાણ પણ આપણે શું દર્શાવે છે? ત્યાં 0 જેટલું દર્શાવે છે. હવે ધીરે ધીરે પ્રક્રિયા સ્ટેજ પર આગળ વધે છે. જો પ્રક્રિયા આપણે એ દરમિયાન આગળ વધતી હોય તો એ દરમિયાન આપણે લખીએ કે દબાણમાં કેટલો ફેરફાર થયો? તો X જેટલો ફેરફાર થયો છે, તો ફેરફારમાં ઓછું થયો છે માટે સાઇન કઈ આવશે? માઇનસની. જ્યારે નીપજ બનવાની શરૂઆત થાય છે તો નીપજ બનવાની શરૂઆત થાય તો એ ફેરફારને આપણે X જેટલો લખાય, અને X ફેરફાર કેટલો હશે? પ્લસ જેટલો. પણ અહીંયા NO2નું પ્રમાણ કેટલું છે? 2 છે, તો અહીંયા આપણે શું લખાશે? 2X લખવો પડશે. આ મિત્રો ખાસ નોટ્સ કરજો, અહીંયા 2 આપેલો છે માટે અહીંયા આપણે 2ને લખ્યો છે, બરાબર. ચાલો હવે પ્રક્રિયા ધીરે ધીરે સંતુલન સ્થિતિ પર પહોંચે છે. હવે પ્રક્રિયા જ્યારે સંતુલન સ્થિતિ પર પહોંચી જશે તો એ દરમિયાન શું થશે કે આ જે ફેરફાર છે આની સાથે સંબંધ દર્શાવવાનો છે. તો શું લખાશે કે શરૂઆતમાં 4.92 હતો અને એમાંથી X જેટલો ઓછું થયું છે, અને નીચે શું લખાશે? આ બાજુ જમણી બાજુએ 2X જેટલું, બરાબર. હવે વાત કરીએ આપણે સંતુલન સ્થિતિ પર કુલ દબાણ અને આંશિક દબાણનો સરવાળો. તો ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ આપણે જાણીએ છીએ કે P ટોટલ બરાબર શું લખીએ છીએ આપણે? PA પ્લસ PB. આ એક સૂત્ર હતું આપણું, એ સૂત્રને આપણે અહીંયા મૂકીએ. અત્યારે A તરીકે N2O4 લઈએ અને B તરીકે શું લઈએ છીએ? NO2ને લઈએ છીએ. તો આપણું જે સૂત્ર છે કે P ટોટલ બરાબર શું લખાશે ત્યાં? PN2O4 પ્લસ PNO2, બરાબર. તો જે બંનેના દબાણ આપણે મેળવ્યા છે એને અહીંયા સૂત્રની અંદર મૂકીએ છીએ, બરાબર. જો સૂત્રની અંદર મૂકીએ છીએ તો જે X છે, X વેલ્યુ આપણે કેટલી મળે છે? 4.17 મળશે, બરાબર. હવે આ વેલ્યુને આપણે અહીંયા મૂકીએ છીએ તો 4.98માંથી 4.17 બાદ કરો તો જે PNO2 છે એની વેલ્યુ તમને મળશે કેટલી છે? 8.34 જેટલી, બરાબર. અને બીજાની વેલ્યુ તો આપણે જાણીએ છીએ, પણ આટલી વેલ્યુ તમને ત્યાંથી શું થશે? 8.34 જેટલી મળશે, અને N2O4ની વેલ્યુ કેટલી છે આપની? 0.81 જેટલું મળશે. ઓકે, એટલે દરેકના બંનેના આંશિક દબાણ આપણે મેળવી લીધા છે. હવે આંશિક દબાણ મેળવ્યા પછી આનું સંતુલન અચળાંક લખીએ, અને એ પણ દબાણના સંદર્ભમાં તો શું લખાશે? કન્સન્ટ્રેશન ઓફ જે NO2 નીપજ છે, આ NO2ને લખીએ છીએ, 2 આગળ સંખ્યાથી અને ઘાતમાં લખાશે, અને આ બાજુ PN2O4, બરાબર, એ અહીંયા આપેલું જ છે. આ રીતે આપણે એનું KP લખીશું, બરાબર. હવે આના મૂલ્યો પણ આપણે મેળવી લીધા છે. આ મૂલ્યોને જો આ સૂત્રમાં મૂકીએ તો વેલ્યુ કેટલી આવે છે આપની? 85.87 જેટલી વેલ્યુ આપણે મળે છે. ઓકે મિત્રો, તો આપણે KP પણ મળી ગયો છે પ્રક્રિયાની અંદર. તો એ KPની વેલ્યુ પણ આપણે જે સૂત્ર છે એમાં પુટઅપ કરીએ છીએ, અને ફાઇનલી આપણે શું મળશે? KCની વેલ્યુની ગણતરી કરી શકીએ છીએ. તો હવે આપણે સૂત્ર જાણીએ છીએ કે KP ઇક્વલ ટુ KC,
आर टी रेस टू डेल्टा एन जी, बराबर। आ डेल्टा एन जी की बात करिए तो यहाँ जानिए कि निपज निपजना मोलनी संख्या माइनस प्रक्रियक मोलनी संख्या, तो एने अपने जो प्रक्रिया है प्रक्रिया पर मेळवी शकीए छे कि आ प्रक्रिया आपी है तेमा निपजना मोल बे छे अने प्रक्रियकना मोल एक छे, तो केटलो जवाब आवशे एक, एटले डेल्टा एन केटलो मळशे आपने एक मळशे, बराबर। एटले डेल्टा एन नी वेल्यू आपने मेळवी लीधी छे। हवे बाकी जे वस्तु छे ने सूत्र में वन बाय वन पुटअप करो, अने पुटअप करशो तो केसी ने आपने शुं करीए छे सूत्रनो कर्ता बनावीए छे, अने दरेकनी वेल्यू जे आपने मेळवी हती एने अहींया पुटअप करीए छे आपने। जो वेल्यू ने मूकीए तो ए दरमियान जे आंसर छे केसी नो ए आंसर केटलो आवे छे, नियर अबाउट 2.586, जो राउंड फिगर करिए तो 2.6 जेटलो आंसर आपने मळशे। એટલે જે કેસી છે કેસીના મૂલ્યની આપણે ગણતરી કરી શકીએ। ઓકે મિત્રો, તો આ રીતે તમે આ દાખલાને પણ પ્રેક્ટિસ કરશો, સિમ્પલ દાખલો છે અને એક્ઝામ્પલ 7.9 છે, આ 7.9 એક્ઝામ્પલને તમે જાતે જ આ રીતે ટ્રાય કરવાનો પ્રયત્ન કરશો। ઓકે મિત્રો, તો આજે જે મુદ્દાઓ આપણે શીખ્યા છે મુદ્દાઓને વ્યવસ્થિત તૈયાર કરશો। ધન્યવાદ।